વિરામ બાદ આગળ વાત કરીએ તો કોર્પોરેશન વિસ્તારમાં ગાયોને નહીં પકડવા તેમજ કાર્યવાહી નહીં કરવા માટે લાંચની માંગણી કરતા બે લોકોની એસબીએ કરી ધરપકડ. અમદાવાદ ખાતે કોર્પોરેશન વિસ્તારમાં ગાયો રખડતા રાખતા માલધારી પાસે તેઓની જ્યાં ત્યાં રખડતી ગાયોને પકડવા તેમજ કાર્યવાહી ન કરવા માટે લાંચની માગણી કરવામાં આવી, જેના કારણે ફરિયાદી દ્વારા એસીપી ઓફિસમાં અમદાવાદ એકમના ડીવાયએસપી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ 35,000 રૂપિયાની માગણી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ 25,000 રૂપિયા, બીજા 7,000 રૂપિયા અને છેલ્લે 3,000 રૂપિયા એમ માગણી કરવામાં આવી હતી. પરંતુ ફરિયાદી આ લાંચને આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીની સંપર્ક સાધતા આરબીઆઈ ક્વાર્ટર્સ ગેટ પાસેની સુભાષ બ્રિજ ખાતે છટકું ગોઠવી સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ક 3ના અમૃતભાઈ ગેલાભાઈ પટેલ સ્લોટર હાઉસ જમાલપુર અને રજમદાર રાજેશ પંચાણભાઈ પરમારને 3,000ની લાંચ લેતા એસબીની મદદ નિયામક કેબી ચુડાસમાના સુપરવિઝનમાં આરકે સક્સેના સાથેની ટીમ દ્વારા ટ્રેપ કરી ધરપકડ કરી હતી. કિંજલ શિકારી સાથે હિના મંસૂરી, ZS TV અમદાવાદ. એમાં એવું હતું કે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં જે ગાયો ચરાતા હોય એ લોકો ગાયો નહીં પકડવાના અને કાયદેસરની કાર્યવાહી નહીં કરવા માટે 35,000 રૂપિયાની લાંચ માગી હતી. 35,000માંથી 25,000 રૂપિયા અમારા ફરિયાદીને આપી દીધા, ત્યારબાદ 7,000 રૂપિયા પણ એને આપી દીધા, પછી 3,000ની માગણી કરતા એટલે લાંચની માગણી આપી નથી અમારા ફરિયાદીએ. એટલે અમારો ફરિયાદી અમારા એસીબી ઓફિસમાં આવ્યો. એસીબી ઓફિસમાં અમારા જે અમદાવાદ એકમના ડીવાયએસપી છે કેબી ચુડાસમા, એમના સુપરવિઝર નીચે અમારા પોલીસ ઇન્સ્પેક્ટર સક્સેના આખા ટ્રેપનું આયોજન કર્યું આજ સવારે. અને ટ્રેપના આયોજનમાં આ જે અમૃતભાઈ ગેલાભાઈ પટેલ છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ક્લાસ 3ના અને એમની સાથે એક મજૂર હતો રાજેશભાઈ પંચાણભાઈ પરમાર, તેઓને 3,000 રૂપિયા લાંચની લેતા અમે પકડી લીધા. તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ ચાલુ છે. આ લાંચના પૈસામાં આ લોકો પૈસા એમના ઉપરના કયા અધિકારીના ઉપર હતા, કોણ કોણ વેચ્યા હતા, તેની તમામ અમે તપાસ કરીશું. આરોપીના ઘરની સર્ચ પણ ચાલુ છે.